नमस्कार विद्यार्थी मित्रों, लास्ट लेक्चर में आपने चतुर्थक विचलन और विचलांकना वर्ग ने लगता दाखला जोया था। आज आप एना आग नवी रीत शीखवा जा रहा छे। रीतनु नाम छे टाइप नंबर बेनु नाम छे सरेराश विचलन अने सरेराश विचलांक मेळवाना दाखला। परीक्षामां 2/3/4 માર્કમાં આવી શકે દાખલો। તો સરેરાશ વિચલન અને સરેરાશ વિચલાંક પહેલા મિત્રો જોઈએ સૂત્ર એનું। સરેરાશ विचलन MD बराबर सिग्मा पछी मानक मा x माइनस x बार छेद मा n। MD એટલે મીન ડેવિએશન, મીન એટલે સરેરાશ ડેવિએશન, ડેવિએશન એટલે વિચલન। એટલે MD એનો સંકેત છે, સૂત્ર છે સિગ્મા માનકમાં એક્સ માઇનસ એક્સ બાર છેદમાં એન। બીજું છે સૂત્ર સરેરાશ વિચલાંક, એનું સૂત્ર છે MD છેદમાં એક્સ બાર। આ સૂત્ર છે સરેરાશ વિચલાંકનું। તો મિત્રો આના આધારે आज दाखलाना सूत्र छे आ बने एना आधारे रकम जोईए 42, 68, 19, 75, 150, 102, 96, 32, 44, 62 छे। तो सरेराश विचलन अने सरेराश विचलांक मेळवो एवुं आपणे कीधुं छे। तो कई रीते दाखलो गणाय ए आपणे जोईए। सौथी पहेला मित्रो अहीं टाइटल अपाशे नंबर ए ગણતરીનું કોષ્ટક। ગણતરીના કોષ્ટકની અંદર પહેલું ખાનું આ રીતે બનશે, એક્સ છે જોઈ જોઈને લખવાના છે, પહેલાં કેટલા છે 42, પછી 68, 19, 75, 50, 102, 96, 32, 44 અને 62। આનો સરવાળો કરવાનો, સરવાળો કરશો તો એની રકમ તમારે આવશે 590। તો 590 અહીંયા લખાશે। ત્યારબાદ અહીંયા નંબર એ પછી નંબર બી અહીં લખવાનું મધ્યક, એનું સૂત્ર છે સિગ્મા એક્સ છેદમાં એન 590/n, એન એટલે 10। 10 કઈ રીતે આવ્યા? આ સંખ્યા કેટલી છે? 1, 2, 3, 4, 5, 2, 7, 3, 10, એટલે 10 લખવાના, એટલે જવાબ આવશે 59। એક્સ બાર કેટલો છે? 59। હવે અહીં લખાશે માનકમાં એક્સ માઇનસ એક્સ બાર, અને ત્યાં લખાશે એક્સ બાર કેટલા છે? 59 બરાબર। હવે જો અહીંયા શું લખ્યું છે, એક્સ માઇનસ એક્સ બાર, એટલે એક્સ કેટલા છે? 42। 42માંથી તમે 59 બાદ કરો તો અહીંયા આવશે 17। 17 પણ કેવા આવે? માઇનસ આવે બરાબર। 9માંથી 2 છે, ખરેખર આ 42માંથી 59 બાદ કરીએ તો આ રકમ નાની છે, એમાંથી મોટી સંખ્યા બાદ કરીએ રકમ અહીંયા માઇનસ આવે, પણ માઇનસ નહીં લખાય, માનકમાં લખો એટલે માઇનસ હોય કેવા થઈ જશે?
प्लस पची अड़सठ, अड़सठ में तब ओगणसाइठ बाद करो के नौ बराबर ने आम तो प्लस ज आ संख्या मोटी है मोटा में ना बात करी ए प्लस ले प्रश्न नहीं मतलब माइनस हो तो प्लस करवा प्लस हो तो प्लस रहे ओगनीस ओगनीस में ओगणसाइठ बाद थाय ना कारण के नानी संख्या है नाना में मोटा बाद न थाय जवाब माइनस में आए पण माइनस में लखाशे नहीं के थी जैसे प्लस पची पंचोतेर में ओगणसाइठ बाद करवाना એટલે પંચોતેરમાંથી ઓગણસાઠ બાદ કરીએ એટલે અહીં આવશે સોળ બરાબર અને આવશે પ્લસમાં રકમ પછી પચાસમાંથી ઓગણસાઠ બાદ કરો તો લખાશે નવ એકસો બેમાંથી ઓગણસાઠ બાદ કરીએ એટલે અહીં આવશે તેતાલીસ પછી છન્નુંમાંથી ઓગણસાઠ બાદ કરીએ તો અહીંયા આવશે સાડત્રીસ પછી બત્રીસમાંથી ઓગણસાઠ બાદ કરીએ આ રકમ નાની છે નાનામાંથી મોટા બાદ ન થાય પણ રકમ આવશે માઇનસમાં એટલે અહીંયા આવશે સાત અને સત્યાવીસ પણ સત્યાવીસ કેવા આવશે પ્લસ કારણ કે કઈ રીતે કારણ કે આ રકમ છે આમાંથી બાદ થાય માઇનસ થાય પણ માનકમાં લખો એટલે રકમ પ્લસ મતલબ અહીંયા કોઈ પણ રકમ માઇનસમાં નહીં આવે શા માટે માનક છે એટલે પ્લસ આવે તો પ્લસ રહેશે જ તે પણ માઇનસ હોય પણ શું થઈ જશે પ્લસ ચુમ્માલીસમાંથી ઓગણસાઠ બાદ થાય તો અહીંયા લખાશે પંદર પણ કેવા પંદર પ્લસ પછી બાસઠમાંથી ઓગણસાઠ જાય એટલે અહીંયા આવશે ત્રણ આના સરવાળાને કહેવાય સિગ્મા માનાંકમાં એક્સ માઇનસ એક્સ બાર એ બધાનો તમારે કરવાનો સરવાળો સરવાળો કરશો એટલે આવશે બસો સોળ આનો સરવાળો કરવાનો એટલે કેટલો આવશે બસો સોળ નંબર સી હવે આવશે સરેરાશ વિચલન સરેરાશ વિચલનનું સૂત્ર હમણાં જ લખ્યું એમ ડી બરાબર સિગ્મા માનાંકમાં એક્સ માઇનસ એક્સ બાર છેદમાં એન તો આપણી પાસે જોવા સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર કેટલા છે બસો સોળ એન કેટલા છે દસ એટલે આનો જવાબ આવશે અહીંયા એકવીસ પોઈન્ટ છ પણ ધ્યાન રાખવાનું ઘણીવાર રકમમાં રનની માહિતી આપી તો રન લખવાનું રૂપિયા હોય તો રૂપિયા સેમી હોય તો સેમી જે હોય અહીંયા લખવાનું હજી દાખલો પૂરો થયો નથી હજી છેલ્લો મુદ્દો બાકી શું સરેરાશ વિચલાંક સરેરાશ વિચલાંક બરાબર એનું સૂત્ર એમડીના છેદમાં એક્સ બાર એમડી કેટલા એકવીસ પોઈન્ટ છ અને એક્સ બાર કેટલા ઓગણસાઠ એટલે તમે ભાગાકાર કરશો એટલે સમથિંગ ઝીરો પોઈન્ટ સાડત્રીસ જેવો જવાબ તમારે આવશે બીજું પરીક્ષામાં બે ત્રણ ચાર માર્કનો દાખલો આવી શકે બરાબર એટલે આ રીતના આપણે દાખલામાં ટોટલ ચાર સ્ટેપમાં દાખલો ગણવાનો હોય એટલે થોડુંક ધ્યાનથી રાખી અને દાખલો ગણવાનો બરાબર સારું થોડાક દાખલો પૂછું એવા તમે ઘરે પ્રેક્ટિસ કરજો